સુરત જિલ્લામાં ઉડ્યા કાયદાના લીરે લીરા ચાણક્યપુરી સોસાયટીમાં પાંચ જેટલા નિર્દોષ શ્રમજીવીઓને સરપંચના પતિ સહિત સોસાયટીના રહીશોએ માર્યો ઢોરમાર છેલ્લા ઘણા દિવસથી તેન ગામે આવેલ સોસાયટીઓમાં ચોરની બુમરાતો પડતી હતી બારડોલીના છ જેટલા શ્રમજીવીઓ નદીમાં માછીમારી કરી પરત આવતા હતા ત્યારે મારવામાં આવ્યો ઢોરમાર ભાજપના અગ્રણી અને તેન ગામના સરપંચના પતિએ દેવુ ચૌધરી સહિત સોથી વધુના ટોળાએ માર્યો ઢોરમાર પાઇપ અને લાકડીના ફટકાથી માર મારતા લોકોના ટોળા થયા એકઠા જે કેમેરામાં થયા કેદ સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીના પાછળના ભાગે શંકાસ્પદ હાલતમાં ઈસમો જોવા મળતા લોકોના ટોળાઓ થયા એકત્ર ભેગા થયેલ ટોળાઓએ પકડાયેલ ઈસમોને ઢોર માર માર્યો શું આવી રીતે ટોળાને કાયદો હાથમાં લેવાની છૂટ છે તેવા ઉઠ્યા સવાલો બારડોલી આવ્યા ઇજાગ્રસ્ત હાલતમાં ચારેય લોકોને હોસ્પિટલ ખસેડાયા જ્યાં એકની હાલત નાજુક હોવાની ખબર પોલીસે તમામ ઇજાગ્રસ્તોના નિવેદનો લઈને ફરિયાદની કાર્યવાહી કરી શરૂ ભાજપ અગ્રણી દેવુ ચૌધરીએ માર મારવાનું શરૂ કરતા તમામ સોસાયટીના રહીશો તૂટી પડ્યા શ્રમજીવીઓ પર તેઓ જાણવા મળી રહ્યું છે શું બારડોલી પોલીસ ભાજપ અગ્રણી દેવુ ચૌધરી સહિતના ટોળા પર ગુનો નોંધશે કે પછી રાજકીય પીઠબળ હેઠળ તમામને બચાવી લેશે તેવા અનેક સવાલો ચર્ચામાં છે પોલીસની ઢીલી નીતિથી સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ